દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, અમદાવાદમાં હળવા છાંટા, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 95% વરસાદની આગાહી. સરકારે મગફળી કૌભાંડના દોષનો તોપલો ઢોળ્યો નાફેડ પર. ફળદુએ કહ્યું, 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ હોય તો નાની મોટી ભૂલચૂક થાય. તેર જ દિવસમાં થયું ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી પીડિતાનું હૃદય પરિવર્તન. કોર્ટમાં સોગંદનામું કરી કહ્યું, ફરિયાદ રદ થાય તો વાંધો નથી. વડોદરામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકની ધરપકડ. ઝી 24 કલાકને હાથ લાગ્યો શિક્ષકનો વીડિયો. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત ઘણા શહેરમાં ફરારી લોટ વિક્રેતાઓ સામે તબાઈ. ફરારી લોટમાં અન્ય લોટની ભેળસેળ આવી સામે 8 ફેક્ટરીના 66 નમૂના લેવાયા. અમદાવાદ ટ્રાફિક વિભાગની મહાઝુંબેશ. થોડા કલાકોમાં 150થી વધુ બિલ્ડિંગ દુકાનોને ફટકારી નોટિસ. સુરત અને વડોદરામાં પણ દબાણ હટાવવાની ઝુંબેશ તેજ. વેરાવળ લાંચ કેસમાં 2 જજની સંડોવણીનો આક્ષેપ. ઝી 24 કલાક પાસે છે એફઆઈઆરની કોપી. હાઈકોર્ટની કોપીને લીધી ગંભીરતાથી. ડીજી વણઝારા એનકે અમીને રાહત મળશે કે નહીં તેની જાણ કાલે થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક જીયા. ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં ડીજી વણઝારા એનકે અમીને રાહત મળશે કે નહીં તેની જાણ થશે કાલે. આ બંને પોલીસ અધિકારીઓની ડિસ્ચાર્જ અરજી પર આવતીકાલે સીબીઆઈ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. વણઝારા અને અમીની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે સમય છે ચુકાદાનો. ઇશરત જહા એન્કાઉન્ટર મામલો ખૂબ જ ગરમાલો રહ્યો છે અને વણઝારા અમીનની ડિસ્ચાર્જ અરજી પર કાલે ચુકાદાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ બંને પોલીસ અધિકારીઓની ડિસ્ચાર્જ અરજી પર આવતીકાલે સીબીઆઈ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. વણઝારા અને અમીનની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે સમય છે ચુકાદાનો. ઇશરત જહા એન્કાઉન્ટર કેસ ખૂબ જ ગરમાગરમી રહી. ડીજી વણઝારા એનકે અમીને રાહત મળશે કે નહીં તેની જાણ કાલે થશે. ગૌરવ પટેલ જોડાયા છે. ગૌરવ, અમીન અને વણઝારાને રાહત મળશે નહીં તેની જાણ કાલે થવાની છે. આ સમગ્ર મામલે શું વિગતો હાલમાં સામે આવી રહી છે? જનક, વાત કરીએ તો ડીજી વણઝારા જ્યારે અમદાવાદ ગ્રેનેડના તત્કાલીન ડીસીપી હતા ત્યારે નરેન્દ્ર મોદીને કેટલાક આતંકવાદીઓ મારવા માટે આવી રહ્યા છે તેના આધારે ઇશરત જહા સહિત કુલ 4, ગાયબ ચિલ્લાઈ સહિત કુલ 4 લોકોને કોતરપુર નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. સમય જતા આ આખું એન્કાઉન્ટર બનાવટી હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે એમની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો અને જે તે સમયે તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે એસઆઈટી હતી, એસઆઈટીએ આ લોકો સામે પુરાવા એકત્ર કરીને તેમની સામે કેસ દાખલ કર્યો હતો. તેમની ધરપકડ કરી હતી. જોકે તમામ આરોપી હાલ જામીન ઉપર છે. જે રીતે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં મોટાભાગના આરોપી ડિસ્ચાર્જ થઈ ગયા છે તેના ભાગરૂપે જ આ એન્કાઉન્ટરમાં પણ તેમનો કોઈ રોલ નથી તેવી અરજી ડીજી વણઝારા અને એનકેએમ દ્વારા કરવામાં આવ્યું છે, જેની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. બંને પક્ષો દ્વારા દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલે 4 ઓગસ્ટના રોજ તેના ઉપર ચુકાદો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો સીબીઆઈ કોર્ટ ડીજી વણઝારા અને એનકેએમને આ કેસમાં ડિસ્ચાર્જ કરે છે તો તેમની પર ગુનો બનતો નથી તેવું સાબિત છે. પણ જો કદાચ સીબીઆઈ કોર્ટ તેમને ડિસ્ચાર્જ ના કરે તો કદાચ તેમને લાંબા સમય સુધી આ કેસના આરોપ અને પ્રત્યારોપો છે તે ચાલુ રાખવા પડશે. બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ. તો આખરે આવતીકાલે આવી શકે છે આ ચુકાદો. એનકે અમીની ડિસ્ચાર્જ અરજી પર પણ આવી શકે છે ચુકાદો. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા નારોલમાં સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક સીલ કરી દેવાયું છે. બિન ખેતી અંગે ખોટા દસ્તાવેજો ઉભા થયા હોવાનું સામે આવતા જ દક્ષિણ ચોન એસ્ટેટ વિભાગે સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક સીલ કર્યું છે. મહત્વનું છે કે દક્ષિણ ચોન એસ્ટેટ વિભાગે આ સ્કીમની રજા ચિઠ્ઠી રદ કરી હતી. નાયબ કલેક્ટરના ધ્યાને સમગ્ર બાબત આવતા જ એએમસીએ કાર્યવાહી પણ કરી છે. અર્પણ કાયદાવાળા જોડે છે. અર્પણ, ખોટા દસ્તાવેજનો મામલો છે, હાલમાં શું પ્રક્રિયા ચાલી રહી છે સીલ કરી દેવા પર? જરાક વાત કરે તો ખૂબ જ ગંભીર મામલો કહી શકાય, કારણ કે ભૂતકાળમાં પણ આ જે ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે વિવિધ કૌભાંડ કરવા માટે
વિવાદમાં આવી ચૂક્યા છે, પછી તે ઇન્કમ ટેક્સની વાત હોય કે પછી વિવિધ જમીનના ખોટા દસ્તાવેજ કરી ગેરકાયદેસર બાંધકામ કરવાની વાત હોય, આ ફરીથી ગેરકાયદેસર બાંધકામ કરવાનો મુદ્દો વિવાદમાં આવ્યો છે, જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન નારોલ વિસ્તારમાં જે સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક છે, જે ખૂબ જ મોટી સ્કીમ છે, જેનામાં 68 જેટલા કોમર્શિયલ યુનિટની જે પરવાનગી મેળવવામાં આવી હતી, પરંતુ આ જે પરવાનગી મેળવવામાં આવી હતી તે માટે જે બિન ખેતીના એટલે કે એને કરવા માટેની જે પ્રક્રિયા હોય છે નોન એગ્રીકલ્ચર જમીન માટેની, આ પ્રક્રિયા કરવા માટે ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું, જે અંતર્ગત કલેક્ટર ઓફિસના જે નાયબ કલેક્ટર છે બિન ખેતી વિભાગના, તેમને અભિપ્રાય આપ્યો છે કે આ દસ્તાવેજ ખોટા સાબિત થયા છે, તેના આધારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ કન્સ્ટ્રક્શન સાઇટ હતી સ્વામિનારાયણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને સ્વામિનારાયણ બિઝનેસ પાર્કની તેની રજા ચિઠ્ઠી રદ કરી દીધી છે અને સમગ્ર જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું તેને પણ સીલ કરી દીધું છે, એટલે ખૂબ જ ગંભીર બાબત થઈ શકાય. બિલકુલ બિલકુલ, આ ગંભીર બાબત છે, આભાર અર્પણ. તો આખરે સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક સીલ કરી દેવાયું છે. અમદાવાદમાં વિરામ બાદ વરસાદ પડવાની શરૂઆત થઈ છે. શહેરના દરિયાપુર, આસ્ટોડિયા, લાલ દરવાજા વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. ધીમી ધારે વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે. રાહતના સમાચાર કે આખરે વરસાદ ક્યારે આવશે, તો ધીમી ધારે પણ વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે, પરંતુ અમદાવાદવાસીઓ હજુ ભરપૂર વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ આ એક સારા સંકેત, ધીમી ધારે વરસાદ પડ્યો છે, થોડોક વરસાદ પડ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ, દરિયાપુર, આસ્ટોડિયા, લાલ દરવાજા વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બફારા ગરમીથી અમદાવાદવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, હવે થોડો રાહત મળી છે. સંજય ટાંક જોડાય છે. સંજય, કેટલા વિસ્તારમાં કેટલા સમયથી વરસાદ પડી રહ્યો છે? બિલકુલ જનક, જે છેલ્લા ઘણા સમયથી જે અસહ્ય ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા હતા ને આજે અચાનક જે છે વાદળછાયું વાતાવરણ શહેરમાં સર્જાયું હતું ને ખાસ મોડી સાંજ પછી જે વાદળછાયું વાતાવરણ શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યું હતું અને એકદમ વરસાદી છાંટા જે પડ્યા છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના વિવિધ વિસ્તારની જો વાત કરીએ તો ખાસ કરીને જે પ્રહલાદનગર વિસ્તાર છે, એસટી હાઈવેના કેટલાક વિસ્તારો છે, તેમજ સેટેલાઇટ છે, પૂર્વ વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ જે છે તે વરસાદી છાંટા પડ્યા છે અને છેલ્લા ઘણા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો જેના કારણે અસહ્ય ઉકળાટનો લોકો અનુભવ કરી રહ્યા હતા, ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ જે વરસાદી છાંટા પડ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ હાશકારાનો અનુભવ કર્યો. બિલકુલ બિલકુલ, આભાર સંજય. તો રાહત અમદાવાદવાસીઓને મળી છે. તો લાંબા વિરામ બાદ કેટલીક જગ્યાએ રાજ્યમાં વરસાદ છે. સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. કતારગામ, બેલગોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વડોદરામાં પણ ધીમી ધારે વડોદરા મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. ભાવનગર જિલ્લામાં પણ એક સપ્તાહના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. તો સુરત, વડોદરા અને ભાવનગરમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. સુરતમાં પણ આપ જુઓ કે કતારગામમાં વેલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વડોદરામાં પણ મેઘરાજાને વિરામ બાદ ફરી એન્ટ્રી થતા ઉકળાટ ભર્યા માહોલમાંથી શહેરીજનોને છુટકારો મળ્યો છે. શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક છે. ગોત્રી, અલકાપુરી, ગોરવામાં વરસાદ નોંધાયો, જ્યારે હરિનગર, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. અઠવાડિયાના વિરામ બાદ ધીમી ધારે મેઘરાજાની પધરામણી થતાં લોકોને બફારામાંથી રાહત મળી હતી. વરસાદની સેકન્ડ ઇનિંગ શરૂ થતાં ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે. ઘણા સ્થળો પર વિરામ બાદ વરસેલા વરસાદથી લોકોને બફારાથી રાહત મળી છે. ભરૂચમાં પણ વરસાદના અમી છટાણા વરસ્યા છે. લાંબા વિરામ બાદ વહેલી સવારથી ઝરમર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો રાહતની વાત એ છે કે ફરીથી ચોમાસું સક્રિય બની રહ્યું છે. બીજી ઇનિંગ
ની શરૂઆત થઈ ગઈ છે. આજે ધીમી ધારે વરસાદ પડ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત વાસીઓ હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે કે આખરે વરસાદ ક્યારે આવશે અને રાહત આપશે. ચોમાસામાં મેઘરાજાની રી એન્ટ્રી મુદ્દે ભારતીય હવામાન વિભાગ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થયા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદ મુદ્દે આગાહી કરાઈ છે, જે અંતર્ગત ચાલુ મહિને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 95% વરસાદ પડવાની આગાહી કરાઈ છે. IMD ઓગસ્ટ મહિનામાં સામાન્ય 94% વરસાદની આગાહી વધારીને 96% કરી છે. ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની 47% શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જુલાઈ સુધીમાં ઝારખંડ સિવાય ભારતભરમાં સારો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બર માસનો વરસાદ ખેતી માટે લાભદાયક રહેશે તેવી જાણકારી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે. હવે વાત કરીએ સમાધાન કે પછી સેટિંગની. સમાધાન કે સેટિંગ, જી હા, રાજ્યમાં બહુ ચર્ચિત જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસ અંગે હવે નવો વળાંક આવ્યો. રાજકારણમાં અને મીડિયામાં જે કેસને લઈને ઉહાપો મચ્યો તે કેસનું હવે ફીંડલું વળી શકે છે. આ કેસની પીડિતા પડી છે નરમ, જેથી જયંતિ ભાનુશાળીને મળી શકે છે મોટી રાહત. મારી હારે આવું આવું થયેલું છે, જયંતિ ભાનુશાળીએ કરેલું છે, મેં ફરિયાદ નોંધાવી છે, છતાં બી એની નિવારણ નથી આવતું. મારી ફરિયાદ દ્વારા બધી જ તાત્કાલિક જે પ્રોસેસ હતી એ બધી થઈ ગયેલી છે, અને છતાં બી હજી ભાનુશાળી બહાર ઘૂમે છે એવી રીતના, તો પ્લીઝ મને ન્યાય અપાવો. 24 જુલાઈનું આ નિવેદન, સુરતની પીડિતાએ આપેલું આ નિવેદન માત્ર 13 દિવસ પહેલાનું છે. 13 દિવસ પહેલા પીડિતા જયંતિ ભાનુશાળી સામે કડક પગલા ભરવાનું કહીને ન્યાયની ગુહાર લગાવતી હતી, પરંતુ અચાનક શું થયું કે પીડિતા પડી ગઈ નરમ અને હાઈકોર્ટમાં કહ્યું કે ફરિયાદ રદ થાય તો તેને વાંધો નથી. પીડિતાએ હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને તેમાં ફરિયાદ આગળ ન વધારવાનો ઉલ્લેખ કર્યો. પીડિતાના આ પ્રકારનું વલણ અનેક શંકા ઉપજાવી રહ્યું છે. શું પીડિતા અને ભાનુશાળી વચ્ચે સમાધાન થયું કે પછી સેટિંગ થયું? શું અન્ય કેસની માફક આ કેસનું પણ ફીંડલું વળી જશે? ન્યાયની વાતો કરતી પીડિતાએ ફરિયાદ આગળ ન દબાવવાનું કેમ કહ્યું? ફરિયાદ રદ કરવામાં વાંધો નથી તો ફરિયાદ કરી જ કેમ? પીડિતા પર ખરેખર દુષ્કર્મ થયું હતું કે આ નાટક હતું? શું પીડિતાને ધમકી કે ડરાવવામાં આવી છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે પીડિતા થોડા દિવસ પહેલા આ અંગેનો ભય પણ વ્યક્ત કર્યો હતો. જયંતિ ભાનુશાળીની ઉપર કમ્પ્લેન કરેલી છે. એ કમ્પ્લેન દબાવવા માટે મારી ઘર પર કોઈ ગુંડા, કોઈ પ્રેસવાળા કે કોઈ પોલીસવાળાને મોકલીને અત્યારે મારા ઘર પર એટલું પ્રેશર અપાવે છે કે લોકો ડિપ્રેશનમાં વયા ગયા છે અત્યારે, અને એને મન મારી નાખવાની બી ધમકી આપેલી છે. અત્યારે હું મારી રીતે સેફ જગ્યા પર છું, પણ હું મારી રીતના જ્યારે મને ખબર પડશે કે મારી FIR ની નોંધ લેવાઈ ગઈ છે ત્યારે હું મારી રીતના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશ. બસ મારી બસ એટલી જ વિનંતી છે કે મને બસ ન્યાય અને ન્યાય જ મળે અને મારી FIR ની નોંધ લે. સમાધાન થયું છે કે પછી સેટિંગ પડ્યું છે તે અંદરનો વિષય છે, પરંતુ કેસમાં જે રીતે નાટ્યાત્મક વળાંક આવ્યો છે તેનાથી જયંતિ ભાનુશાળીને મોટી રાહત મળી શકે છે. જો કે હાઈકોર્ટે પીડિતેને આ નિર્ણય અંગે હજુ એકવાર વિચાર કરવા કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 7 ઓગસ્ટે હાથ ધરાશે, ત્યારે હવે આ કેસ ક્યાં પહોંચે છે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો સમાધાન થયું કે પછી સેટિંગ, એ તો આવનારો સમય જ કહેશે. સુરતના કતારગામમાં રોમિયોગીરી કરતા ઈસમોની દાદાગીરી સામે આવ્યું છે. કતારગામ નજીક આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા મહેશભાઈ અને તેના પિતરાયભાઈને રોમિયોગીરી કરતા યુવકોએ ઢોર માર મારી હિંસક હુમલો કર્યો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે.
મગફળીમાં પોલમ પોલ, સરકાર વિપક્ષ આમને સામને, તેની વાત એક બ્રેક બાદ. આપ જોતા રહો ઝી 24 કલાક. હવે તમે નહીં રહો બેખબર, કારણ કે અમે ખબર ની લઈશું ખબર. ના કોઈની સાડાબારી, ના કોઈનો ડર. એક્સરે, ખબર નહીં અસર. જેતપુરના પેડલા ગામે મગફળીના ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ધૂળ અને ઢેફા નીકળતા ફરી એકવાર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના નેતાઓએ પેડલા ગામે ધરણા કરીને તમામ ગોડાઉનમાં રાખેલી મગફળીની તપાસ કરવા માંગ કરી સરકાર પર કરોડોનો કૌભાંડ આચરવાનો આરોપ પણ મૂકી દીધો. ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ સરકાર પર એક બાદ એક મગફળી ખરીદી અંગે કૌભાંડના છાંટા ઉડી રહ્યા છે, ત્યારે હવે જેતપુરના પેડલા ગામે મગફળીના ગોડાઉનમાં મગફળીમાંથી ધૂળ અને ઢેફા નીકળતા સરકાર ફસાઈ ગઈ છે. મગફળી ખરીદીમાં ગરબડીના આરોપોને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓએ પેડલા ગામના જયશ્રી ગોડાઉન ખાતે ધરણા કર્યા. પરેશ ધાનાણીએ આરોપ મૂક્યો છે કે મગફળી ખરીદીમાં સરકારે 3500 કરોડનું કૌભાંડ આચર્યું છે અને મગફળી કૌભાંડની તપાસ ઉચ્ચ ન્યાયાધીશની સિટિંગ જજ દ્વારા થાય તેવી માંગ કરાય છે. આ મામલે મુખ્યપ્રધાને કહ્યું કે ગુનેગારોને કડક સજા કરાશે. હું સ્પષ્ટપણે માનું છું કે આ મગફળી કાંડના મૂળ એ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા 3500 કરોડના મગફળી કાંડમાં જો સરકાર દૂધે ધોયેલી હોય, માનની મુખ્યમંત્રી શ્રી દૂધે ધોયેલા હોય, તો આની ન્યાયિક તપાસ આપવી જોઈએ. તપાસ કરીએ ને ગોડાઉનોમાં મગફળીની અંદર માટી ભેળવી છે કે માટીની અંદર મગફળી, એનું સત્ય ગુજરાતની જનતાને જણાવો. અને જો આ વાત નહીં સ્વીકારો તો અમે આ વાત અમારી માગણીઓને લઈ, ગુજરાતની પ્રજાની લાગણીઓને લઈ અને આંદોલન આવતા દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આગળ ધપાવશું. કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે જેને ખોટું કર્યું છે. એને ખાલી પેટલા પૂરતું નહીં, હજી સંપૂર્ણ જે જથ્થો વેચાતો જશે ત્યાં સુધીમાં સંપૂર્ણ જથ્થામાં ક્યાંય પણ ખોટું થયું હશે, પછી એ ભાજપવાળો હોય કે કોંગ્રેસવાળો હોય, કોઈને છોડવામાં નહીં.
મગફળી કૌભાંડને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ 1.5 લાખ ગુણીનો હિસાબ માગી કલેક્ટર કાર્યવાહી ન કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરતી હોવાનું કહ્યું છે. કલેક્ટરને મેં ફોન કર્યો તો કલેક્ટર એવું કહે કે અમારી જવાબદારીમાં ન આવે. હવે કલેક્ટર બંદોબસ્તની જવાબદારીનો ન આવતું હોય તો હવે સરકાર શું કરવા માંગે છે? આવા કૌભાંડિયાઓને પકડવાને બદલે આ બચોલિયાઓને પકડી અને સરકાર બંદોબસ્ત જો ન મૂકી શકતી હોય તો આમાં તો હું એવું માનું છું કે હવે તો કટોકટીનો સમય આવી ગયો. કોઈ પણ વ્યક્તિએ ગેરરીતિ કરવાનો પ્રયાસ કર્યો હોય, કોઈ પક્ષ સાથે જોડાયેલો હોય, એમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી એ રાજ્યની સરકાર એ કરશે. ખેડૂતોને ગોળીઓ દેનારા લોકો એ ખેડૂતોની ચિંતા કરવા નીકળ્યા છે, ખેડૂતોને ઉશ્કેરવા નીકળ્યા છે. પેઢલા ગોડાઉનમાં મગફળીમાં ઢેફા નીકળવાના મામલામાં ગુનો પણ દાખલ થયો છે અને 3 લોકોની ધરપકડ કરી દેવાઈ છે. વધુ તપાસ આ મામલે ચાલી રહી છે. તપાસના બધા પાસાઓને અમે આવરી લીધા છે અને એમાં જે કોઈ એજન્સી અથવા તો જે કોઈ વ્યક્તિ જેની સંડોવણી એમાં દેખાશે એને કોઈને અમે છોડવાના નથી. અને રાતે અમે 3 લોકોની ધરપકડ પણ કરી છે જે સહકારી મંડળીના સભ્યો છે અને એના સાથે સાથે બીજા લોકોની તપાસ પણ ચાલુ છે. મગફળી કૌભાંડમાં સરકાર અને સ્થાનિક તંત્ર ઢાંકપીછોડો કરી રહ્યું હોવાના આરોપ સાથે કોંગ્રેસ હવે આક્રમક બની ગઈ છે અને સરકાર પર દબાણ વધાર્યું છે. ચીમકી પણ ઉચ્ચારાય છે કે આગામી સમયમાં ન્યાયિક તપાસ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. કૃષિ પ્રધાન RC ફળદુએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાજ્યમાં મગફળીની ખરીદીની જવાબદારી નાફેડને સોંપાઈ છે, જવાબદારોને છારવામાં નહીં આવે. હવે જ્યારે પેઢલાની ગોડાઉનમાંથી મગફળીમાં ભેળસેળ નીકળી છે ત્યારે સરકારે જવાબદાર લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે, 3 લોકોની ધરપકડ પણ કરી છે અને હજુ કેટલાક ભાગતા ફરે છે એમની ધરપકડ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. અને અમે એ પણ કહી છે કે નાફેડને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, રાજ્ય સરકાર એની બાજુમાં ઊભી છે. ખોટું થયું છે તો ખોટું કરનારા પરિબળોને પણ છાવરવા નથી અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. પરંતુ જેને કામ ભારત સરકારે સોંપ્યું છે એ એજન્સીએ આગળ ચાલવું પડે અને અમે એની બાજુમાં ઊભા છીએ. ગુજરાતનો ખેડૂત લૂંટાતો હતો એ વખતે આ કોંગ્રેસના મિત્રો ક્યાં સૂતા હતા? આજે ભારતીય જનતા પાર્ટીની શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની સરકાર એક પણ ખોટી ચીજને છાવરવામાં માનતી નથી. ઝી 24 કલાક દ્વારા ચલાવવામાં આવી રહેલા માપણીની મોખણના મહાઅભિયાનનો પડઘો પડ્યો છે. ત્યારે મહેસૂલ મંત્રીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે બુધવારે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટના 4 મંત્રીઓની જમીન માપણીના રીસર્વેની રીવ્યુ બેઠક થશે, જેમાં ખેડૂતોના હિતોની ચર્ચા થશે. ખેડૂતે જ્યાં સુધી જમીન માપણીમાં સંતોષ નહીં થાય ત્યાં સુધી તેનું રેકોર્ડ પર નામ નહીં ચડાવાય, તેમજ સર્વે કરનાર સામે પણ તપાસ બાદ કાર્યવાહી પણ કરાશે. બીજા રાજ્યો આ ગુજરાતની રીસર્વેની કામગીરી જોવા માટે અભ્યાસ માટે પણ આવ્યા છે. આ ભારત સરકારનો કાર્યક્રમ છે. ઘણી બધી કામગીરી ગુજરાતમાં થઈ છે, છતાં પણ કેટલાક પ્રશ્નો છે. એ પ્રશ્નોનો ઝડપી અરજીઓનો ઝડપી નિકાલ થાય એના માટે રાજ્ય સરકારે, ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ બુધવારની કેબિનેટમાં 4 મંત્રીઓની મિટિંગ બોલાવી છે. એમાં ડેપ્યુટી CM નીતિનભાઈ, મહેસૂલ મંત્રી તરીકે હું છું, ભૂપેન્દ્રસિંહજી છે અને સૌરભભાઈ છે. એટલે જે કંઈ ફરિયાદો આવે છે એનો ઝડપથી નિકાલ થાય એના માટે સમગ્ર સિસ્ટમ નો રિવ્યૂ કરવાનો છે અને લોકોને ન્યાય આપવાનો છે. આ કામગીરી લગભગ ઘણી બધી આગળ વધી છે એટલે કામગીરી રીસર્વે એટલે ફરીથી કરવાની સવાલ નથી. જ્યાં ફરિયાદ આવે છે એનું અમે ચેકિંગ કરીને એમને ન્યાય આપ્યા છે. અમદાવાદના જેતલપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ખાલી કેનાલમાં પાણી નહીં છોડવા બાબતે ખેડૂતો રોષે પર રહ્યા, જેના કારણે ખેડૂતોએ હોબાળો કર્યો. કેનાલમાં ડાંગરના પાક માટે પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. ઉર્જા વિભાગ દ્વારા જેતલપુર માર્કેટ યાર્ડમાં બેઠક યોજાઈ હતી અને બેઠકમાં મંત્રી સૌરભ પટેલ અને ધારાસભ્યોની હાજરીમાં જ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. જૂનાગઢમાં પાલિકાના 1000 કર્મચારીઓ 7મા પગારપંચના મુદ્દે હડતાલ પર બેઠા છે, ત્યારે કર્મચારીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો છે.
પોલીસના બળપ્રયોગમાં એક કર્મચારીને ઈજા થઈ હતી. હાલમાં શહેરની આવશ્યક સેવામાં પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિતની સેવાઓ પણ બંધ છે. તો આજનો એક્સરે શું કહી રહ્યો છે, થોડી જ વારમાં એક્સરે યસ સાથે જોવાનું ભૂલશો, મજા આપશો. નમસ્કાર. This program is powered by Pet Safa Ayurvedic Churna. Pet Safa, har rog dafa.